વડોદરા જિલ્લાના કરજણમાં માર્ગ મકાન વિભાગ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। નર્મદા નદીના વિનાશક પૂરથી રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં કરજણ તાલુકાના મોટી કોરલ ગામનો રસ્તો પણ ધોવાઈ ગયો હતો, જેને કોઈ સમારકામની કામગીરી હાથ ધરવામાં નથી આવી। નારેશ્વરથી મોટી કોરલ ગામ વચ્ચેનો રોડ નર્મદાના પાણીમાં ધસમસતા પ્રવાહે ધોઈ નાખ્યો હતો, જેમાં 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો, જેથી વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાના ધોવાણને લઈને અંદાજિત 6 ગામોમાં એસટી બસોની સેવાઓ બંધ થઈ ગઈ છે। તેમ છતાં તંત્ર દ્વારા રોડના સમારકામની કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી। એવામાં બહાર ગામથી આવનાર વ્યક્તિ રોડની બિસ્માર હાલતથી અજાણ હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સ્થાનિકો પણ વહેલી તકે ફરી રોડ બને તેવી માંગ કરી રહ્યા છે। મોટી ગોરલ ગામમાં પૂર આવવાને કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા છે। ખાસા ભાગે રોડ ધોવાઈ ગયો હતો, એના કારણે અમને ખેતી માટે જે અમારે ખાતર વાતર લાવવું હોય છે એ લાવવામાં અમને ઘણી તકલીફ પડે છે। મોટું સાધન જેવી કે બસ એવું આવી શકતું નથી ગામની અંદર, તેથી ભારે હાલાકી થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ડીસા બિસ્માર રસ્તાઓથી ગ્રામીણ વિસ્તારના લોકો ત્રસ્ત થયા છે। થેરવાડાથી ગણેશપુરા સુધીનો માર્ગ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી રસ્તો નહીં બનતા ખેડૂતો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ખરાબ રોડ રસ્તાના કારણે 6 ગામના 3000થી વધુ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। સ્થાનિકોની અનેક વખત રજૂઆત છતાં કામગીરી હાથ નહીં ધરાતા તાત્કાલિક રિપેરિંગ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેરવાડાથી ગણેશપુરા જવા માટે રોડની ફૂલ તકલીફ છે અને ખાડા ખબચ્યા માટે એનું સાહેબ ને કે આ રોડ જલ્દી કરો, 4 થી 5 2 થી 3 કોન્ટ્રાક્ટ બદલાઈ ગયા પણ હજી સુધી રોડ બન્યો નથી, તેઓ પણ ખાબા ખબચ્યા રહે છે। માણસોને ચાલવા જવા આવવાની હડકસ બહુ પડે છે। આજથી 3 વર્ષ પહેલા તાલેપુરા ધનપુરા ઘાડા આગડોલ ગણેશપુરા રોડનું ખતમુખ કરવામાં આવેલું છે અને રોડનો એવા નવા ખાડા અને ખબચ્યા પડેલો છે, અકસ્માતને ભીજવું રહે છે અને આ 5 ગામની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રસ્તો બંધ પડેલો છે અને આ છેલ્લે જો અમારા 5 ગામના ભેગા થઈ સરપંચો અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું, છેલ્લે નહીં આ કામ થાય તો અમે ઉગ્ર આંદોલનની ચમકી પણ આપીશું। વાત કરીએ તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ જગુઆર કાંડમાં ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં પોલીસે 137(8) મુજબ તપાસ પૂર્ણ કરી 506 કાગળનો તપાસ રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે। એક વ્યક્તિએ આઈસીયુમાં દાખલ હોવાથી તે ઇજાગ્રસ્ત વ્યક્તિની તપાસ બાકી છે। આ સિવાયના ઇજાગ્રસ્તોના રિપોર્ટ પણ કોર્ટને પાસ છે। મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા બંને જેલમાં હોવાથી જેલ ઓથોરિટીએ પણ પોતાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો છે। આ કેસની ટ્રાયલ 4 ઓક્ટોબરથી શરૂ થશે। સંવાદદાતા ધવલ જોડાય છે, ધવલ શું જાણકારી? કરીએ તો ચચકાડી જે પણ અકસ્માત બ્રિજ કેસ હતો તેની અંદર આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી। આરોપી સત્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ઉપર જે ટ્રાયલ ચલાવવાની છે તે ટ્રાયલને લઈને પણ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે કે આગામી 4 ઓક્ટોબરના રોજ જે છે તે ટ્રાયલ ચલાવવામાં આવશે અને જે 178 મુજબ જે પોલીસ તપાસ ચાલુ હતી ત્યારે ચાલુ તપાસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તે તમામે તમામ પૂરતો રિપોર્ટ છે જે 178 મુજબનો જે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે તેની અંદર ફક્ત એક હાલમાં આઈસીયુમાં દાખલ જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેની એક પૂછપરછ બાકી હોવાનો પણ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો છે અને 506 ચાર્જશીટ ઉપરાંત 506 કાગળનો જે તપાસનો રિપોર્ટ છે તે પણ પોલીસે આજે કોર્ટ સમક્ષ મૂક્યો છે અને જે જેલ ઓથોરિટી છે જેલ ઓથોરિટી પણ પોતાનો જે રિપોર્ટ સત્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ઉપર આપે છે તે તમામે તમામ રિપોર્ટો આજે કોર્ટ સમક્ષ મુકાયા છે અને આગામી જે સુનાવણી છે જે ટ્રાયલ ચાલવાની છે તે ટ્રાયલ 4 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરાશે। જી ધવલ, આભાર। જામનગરમાં પંચવટી હોસ્પિટલ પાસે છાશવાલા બ્રાન્ચ શોપની બેદરકારી જોવા મળી, કારણ કે ગ્રાહક દ્વારા જે આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો તે આઈસ્ક્રીમમાં વંદો નીકળ્યો હતો। આઈસ્ક્રીમમાંથી વંદો નીકળતા છાશવાલા ફ્રેન્ચાઇઝીના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવી છે। આ દરમિયાન કસ્ટમર સાથે અભદ્ર ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ચેકિંગ હાથ ધર્યું અને ચેકિંગ દરમિયાન ફ્રીજમાંથી પણ વંદા જોવા મળ્યા હતા।